बनासकांठा में आखुल ग्राम पंचायत में स्वर्गस्थ व्यक्ति की इच्छा पूरी करने माटे ग्रामजने तेनी विधवा पत्नी ने चूंटणी मैदान में उतारा छे। सामाजिक कार्यक ने विधवा पत्नी सरपंच की चूंटणी में उभा रहता ग्रामजनों तेमने आवकार आपी रहा छे। આજે બનાસ નદીના કિનારે આવેલું ડીસા તાલુકાનું આખોલ ગામ અને આ ગામમાં અંદાજે 4000 જેટલા મતદારો છે। આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આખોલ ગામમાં પણ મહાસંગ્રામ સર્જાવાનો છે। આખોલના ગ્રામજને સરપંચ તરીકે એક વિધવા મહિલાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે, કારણ કે આ ગામના સામાજિક કાર્યકર વિજુભા પરમારનું અવસાન થયું છે। વિજુભાએ ગામમાં તમામ સમાજના લોકોના કામો કર્યા છે અને તેમની ઈચ્છા હતી કે તેમના પરિવારમાંથી કોઈ સરપંચ બને, પરંતુ તેમનું અવસાન થતાં હવે ગ્રામજને તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમની વિધવા પત્ની કમળાબેન પરમારને સરપંચ બનાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ગત વખતે અહીં સરપંચ તરીકે ભરતભાઈ ધૂંખ વિજેતા બન્યા હતા અને આ વખતે પણ તેઓ ફરીથી ચૂંટણીમાં ઉભા રહેવાના છે, ત્યારે ગ્રામજને ચૂંટણી મેદાનમાં ઝંપલાવી વિધવા મહિલાના હાથમાં ગામની કમાન સોંપવાની તૈયારી કરી દીધી છે। તો બીજી તરફ કમળાબેન પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેથી ગામ લોકો ચૂંટણી જીતવા માટે લોકફાળો પણ એકઠો કરી આપવાના છે। કમળાબેન પણ ચૂંટણી જીત્યા બાદ તમામ સમાજને સાથે રાખી ગામના વિકાસને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી કે માતાજી સાથે રહી વિજય બનાવે તો ગામનો વિકાસ, ગામના દરેક સમાજને સાથે લઈ દરેકનું કાર્ય કરી અને સૌને સાથે લઈ ચાલવાની ગણતરીમાં અમે મહિલા ઉમેદવારને ઇલેક્શનમાં ઉતારેલા છે, તો બધાને સાથ ચકર આપવા વિનંતી છે। એમના પતિની અમારે પરમાર વિજુસિંહ પરમાર છેલ્લા 10 વર્ષથી ટર્મલમાં ચૂંટણી લડતા હતા, પણ 2-3 વર્ષથી હાર થયેલી છે। તો અમારું કહેવું એવું છે કે એમના પત્નીની ઈચ્છા એવી છે કે મારા ઘરેથી એક્સપાયર થઈ ગયા છે, તો મારી છેલ્લી ઈચ્છા છે ને ગામ લોકો, ચારે ગામના લોકો મળી અને આટલી વાર મને વિજય બનાવે તો હું ગામ લોકોની સાથે રહી। શું નામ બેન તમારું? કમળાબેન। કમળાબેન તમે શું વ્યવસાય કરો છો? પશુપાલન, ખેતીવાડી। તમને ગામ લોકોએ સરપંચમાં ઉભા રાખ્યા છે, શું કહેશો? સરપંચમાં અમને ઉભા રાખ્યા છે કે અમે મારા પતિની ઈચ્છા હતી કે આટલો વખત એમ કે મારી ઈચ્છા પૂરી કરજો, તે ગામ લોકોએ મને ઉભા રાખ્યા છે સપોર્ટ ઉપર આવી કે મારી ઈચ્છા પૂરી થાય, તો અમે ગામ લોકોનું કામ સારી રીતે કરશે। રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।